स्वाध्याय 2.1 में पहलो प्रश्न है, नीचे आपेली अभिव्यक्तियों पैकी कई बहुपदी एक चलवाड़ी है और कई बहुपदी एक चलवाड़ी नहीं, तमारा जवाब माटे कारण आपो। એટલે અહીંયા આપણને પાંચ બહુપદી આપણને આપેલી છે અને આપણે એ કહેવાનું છે કે આ પાંચ બહુપદીમાંથી જે બહુપદી જે છે એ કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી। તો પહેલું છે એમાં 4x² - 3x + 7। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ બહુપદીની અંદર ચલ x છે, અહીંયા પણ x છે, અહીંયા પણ x છે, અને આ જે બહુપદી જે છે એનો ઘાતાંક જુઓ ચલનો, અહીંયા x ની ઉપર 2 ઘાત છે, x ની ઉપર કઈ નથી, x ની ઉપર આપણે એક લખી શકીએ। તો આ 1 અને 2 જે છે એ પૂર્ણ સંખ્યા છે, એટલા માટે આ જે બહુપદી આપણને આપી છે એ એક ચલવાળી બહુપદી છે અને એના દરેક પદની અંદર ચલ x નો ઘાતાંક જે છે પૂર્ણ સંખ્યા છે। બીજું છે y² + √2। તો અહીંયા પણ ચલ જે છે y છે, એટલા માટે આપણે એક ચલ કહીશું એને, અને જે ચલ જે છે એને તમે જો ઘાત કેવી છે 2, 2 જે છે એ પૂર્ણ સંખ્યા છે, એટલા માટે આ બહુપદી પણ એક ચલવાળી બહુપદી છે અને તેના દરેક પદની અંદર જે ચલ જે છે એનો ઘાતાંક પૂર્ણ સંખ્યા છે। દાખલો ત્રીજો છે 3√t + t√2। મિત્રો અહીંયા વર્ગમૂળમાં ટી છે, તો આ વર્ગમૂળમાં ટી, તો ચલની ઉપર આપણે અહીંયા ચલ જે છે ટી છે તેની ઉપર આપણે ઘાતાંક લખવો હોય તો શું લખીશું આપણે, વર્ગમૂળમાં હોય તો ઘાતાંક થાય ટીની 1/2। એટલે કે આ જે પદ જે છે બહુપદી એને આપણે આ રીતે લખી શકીએ 3 અને ટી વર્ગમૂળમાં છે, તો આપણે ટીની ઉપર આપણે 1/2 લખી શકીએ વત્તા ટી અને વર્ગમૂળમાં 2। તો અહીંયા જે છે એ ચલ આપણે ટી આપણને આપેલો છે, આ એક ચલવાળું તો છે જ, પણ બહુપદી કહી શકીએ નહીં કારણ કે તેના પ્રથમ પદની અંદર ઘાતાંક કેવો છે 1/2 છે અને 1/2 જે છે એ સમ્મે સંખ્યા છે, તો સમ્મે સંખ્યા હોય તો આપણે એને બહુપદી કહી શકીએ નહીં કારણ કે બહુપદીનો ઘાતાંક જે છે હંમેશા પૂર્ણ સંખ્યા હોવી જોઈએ। એટલા માટે આ જે બહુપદી જે છે એક ચલવાળી બહુપદી નથી કારણ કે તેના પ્રથમ પદની અંદર જે ચલ ટી જે છે એનો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી, સમ્મે સંખ્યા જેટલા માટે। આગળ છે y² / y। મિત્રો અહીંયા વાય ની ઉપર 1 ઘાત છે, અહીંયા પણ વાય ની ઉપર 1 ઘાત છે, મિત્રો આ 2 ના છેદમાં વાય ની ઉપર 1 ઘાત છે, તો વાયને આપણે ઉપર લઈ જવું હોય તો શું થશે, આ ઘાતાંક જે છે નિશાની બદલાશે, અહીંયા +1 છે તો -1 થશે, આ રીતે લખી શકીએ આપણે y + 2y ની ઉપર -1 ઘાત। અહીંયા તમે જુઓ ચલ y છે એટલે એક ચલવાળું છે, પરંતુ ઘાતાંક તમે જુઓ આ બીજા પદની અંદર ઘાતાંક જે છે -1 છે અને -1 જે છે એ પૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે એને બહુપદી કહી શકીએ નહીં કારણ કે જે બહુપદી જે છે એના દ્વિતીય પદની અંદર ચલ y જે છે એનો ઘાતાંક પૂર્ણાંક સંખ્યા છે અને બહુપદીની અંદર ઘાતાંક કેવો હોય, પૂર્ણ સંખ્યા હોવો જોઈએ। આગળ છે x² + 10² + y³ + 3² + t² + 50°। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 3 ચલ છે, એક x છે, બીજો y છે, ત્રીજો t છે, તો આ જે છે એ 3 ચલવાળી બહુપદી કહી શકીએ, પરંતુ એક ચલવાળી બહુપદી આપણે કહી શકીએ નહીં કારણ કે એમાં 3 ચલ x, y અને t છે। હવે દાખલો બીજો ગણીશું આપણે, નીચેનામાં x² નો સહગુણક લખો। અહીંયા આપણને કેટલીક બહુપદી આપણને આપી છે અને આપણે એ બહુપદીની અંદર જે x² જે છે પદ એને આપણે સહગુણક લખવાનો છે। એમાં પહેલું છે 2 + x² + x। મિત્રો અહીંયા x² છે જુઓ, તો આપણે x² નો સહગુણક લખવાનો છે, સહગુણક એટલે શું, જે પદ આપણને આપ્યું છે ચલ એના ગુણાકારમાં કઈ સંખ્યા છે, તો આમ તો અહીંયા તમે જુઓ કઈ નથી, x² એકલો જ છે, જ્યારે ગુણાકારમાં કઈ ના હોય તો આપણે ગુણાકારમાં જે છે આપણે 1 લખી શકીએ, કશું ફેર પડતો નથી, એટલે આપણે એવું કહી શકીએ 1 × x² એટલે x² જ થવાનો છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે 1 જોડે કરીએ છીએ તો જવાબમાં કોઈ ફેર પડતો નથી, એટલે 1 × x² એટલે કે x² જ થાય, એનો મતલબ એવો થયો કે x² જે છે એના ગુણાકારમાં આપણે 1 લખી શકીએ, એટલે કે આ બહુપદી આપણને આપી છે એમાં x² નો સહગુણક 1 છે। બીજો છે 2 - x² + x³। તો આમાં x² જુઓ અહીંયા વચ્ચે છે, x² છે, તો x² નો સહગુણક લખવો છે, અહીંયા ગુણાકારમાં કંઈ નથી, હવે ગુણાકારમાં આપણે 1 લખી શકીએ, પરંતુ આગળ માઇનસ છે એટલે કે -1 તમારે ગણવું પડશે, એટલે કે આ બીજી બહુપદી જે છે એમાં x² નો સહગુણક -1 છે। ત્રીજો દાખલો છે π / 2 x² + x। એમાં x² નો સહગુણક લખવો હોય, ત્યાં તમે જુઓ x² છે એના ગુણાકારમાં કોણ છે, π/2 છે,
तो बहुपदी अंदर एक्स वर्ग ना सहगुणक पाई भाग्या बे छे। चौथो दाखलो छे वर्गमूल में बे एक्स माइनस एक। मित्रों अँ एक्स वर्ग ना सहगुणक लखो है तो अँ ते जोई सको आ बहुपदी अंदर एक्स वर्गवाड़ू पद नहीं। जयरे एक्स वर्गवाड़ू पद न हो तो पछी ए एक्स वर्ग ना सहगुणक शू थशे जीरो थशे। एला माटे आ बहुपदी अंदर एक्स वर्ग जे छे नो सहगुणक शून्य छे आपणे कही सकीए। नेक्स्ट आगळ छे दाखलो त्रीजो 35 घातांकवाड़ी द्विपदीनु कोईपण एक उदाहरण अने 100 घातांकवाड़ी एक पदीनु कोईपण एक उदाहरण आपो। तो सौथी पहेला आपणे 35 घातांकवाड़ी द्विपदीनु उदाहरण लखीशुं। आपणे एटले कि आपणे एवी बहुपदी लखीशुं कि जेमां बे पदो होय। द्विपदी छे एटले बे पदो होवा जोईए અને જે પદ લખીશું આપણે એમાં ચલનો ઘાતાંક 35 હોવો જોઈએ। દાખલા તરીકે એક લખીએ આપણે એક્સની 35 ઘાત વત્તા 1। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બે પદો છે, એક એક્સની 35 ઘાત છે, બીજું 1 છે, અને દ્વિપદી કહી શકીએ। ચલનો ઘાતાંક 35 છે એટલા માટે આ જે છે એ 35 ઘાતાંકવાળી દ્વિપદી છે। આમ તો આપણે અસંખ્ય ઉદાહરણ લખી શકીએ। બીજું ઉદાહરણ લખીશું આપણે 2x35 ઘાત વત્તા 10, ત્યારબાદ 5x35 ઘાત માઇનસ 10, આના સિવાય બીજા અસંખ્ય આપણે ઉદાહરણ લખી શકીએ। આગળ છે 100 ઘાતાંકવાળી એક પદી, એટલે આપણે એવો બહુપદી લખવાની છે કે એમાં ચલની ઉપર 100 ઘાતાંક હોય અને એક જ પદ હોય, એટલે કે એક્સની ઉપર 100 ઘાત, ત્યારબાદ 2x100 ઘાત, આ ઉપરાંત -5x100 ઘાત। તો અહીંયા જે આપણને આપી છે એ દરેકની અંદર એક પદ છે અને અહીંયા તમે જોઈ શકો છો એક્સની ઉપર 100 ઘાત છે, એટલે આ 100 ઘાતાંકવાળી એક પદીના ઉદાહરણ છે। આમ તો આપણે અસંખ્ય આપણે ઉદાહરણ લખી શકીએ। આગળ છે દાખલો ચોથો, નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો। અહીંયા મિત્રો 4 બહુપદી આપણને આપી છે અને આપણે 4 બહુપદીની ઘાત જણાવવાની છે। તો આપણે આગળ ભણી ગયા પ્રમાણે બહુપદીની ઘાત એટલે શું, એ બહુપદીની અંદર જે ચલ આવેલો હોય એ ચલનો સૌથી મોટો ઘાતાંક જે છે એ બહુપદીની ઘાત કહેવાય। અહીંયા તમે જોઈ શકો છો એક્સની ઉપર 3 ઘાત છે, એક્સની ઉપર 2 ઘાત છે, એક્સની ઉપર જે છે 1 ઘાત છે, તો સૌથી મોટી સંખ્યા જે છે 3 છે, એટલા માટે પહેલી બહુપદી જે છે એનો ઘાતાંક જે છે 3 થાય। બીજો દાખલો છે 4 માઇનસ વાયનો વર્ગ, અહીંયા ચલ જે છે વાય છે અને વાયની ઉપર તમે જુઓ 2 છે, મોટી સંખ્યા, એટલે 2 જે છે એનો ઘાત થશે। ત્રીજો દાખલો છે 5t-√7, અહીંયા ચલ જે છે મિત્રો ટી છે, ટીની ઉપર કંઈ નથી, તો કંઈ ન હોય તો આપણે ઘાતાંકની અંદર આપણે 1 લખી શકીએ, એટલે કે આ જે બહુપદી જે છે એનો ઘાત 1 છે। ત્યારબાદ ચોથો છે 3, મિત્રો અહીંયા 3 એકલા જ છે એટલે કે અચળ બહુપદી છે અને આપણે આગળ ભણી ગયા પ્રમાણે અચળ બહુપદીનો ઘાત જે છે એ 0 થશે। તો નંબર 4ની અંદર જે બહુપદી આપણને આપી છે એનો ઘાત 0 થાય। ત્યારબાદ 5મો દાખલો છે, નીચે આપેલી બહુપદીઓને સુરેખ બહુપદી, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો। એટલે અહીંયા મિત્રો આપણે જે બહુપદી આપણને આપી છે એ બહુપદી આપણે કહેવાની છે, એ બહુપદી કઈ બહુપદી છે, સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત બહુપદી છે। એટલે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સૌથી પહેલાં x² + x છે, તો એ પહેલી બહુપદીની અંદર અહીંયા તમે જોઈ શકો છો x² છે એટલે કે દ્વિઘાત બહુપદી છે, 2 ઘાતવાળી બહુપદી છે, એટલા માટે અહીંયા x નો ચલ જે છે x એનો ઘાત 2 છે એટલા માટે દ્વિઘાત બહુપદી છે। નંબર 2 જોઈશું આપણે x·x·3, અહીંયા તમે જુઓ x ની ઉપર 3 ઘાત છે એટલા માટે એ ત્રિઘાત બહુપદી થશે। ત્રીજો છે y² + y² 4, અહીંયા ચલ જે છે y છે અને વાયની ઉપર તમે જુઓ મોટામાં મોટી ઘાત 2 છે એટલા માટે 2 ઘાત હોવાથી તે દ્વિઘાત બહુપદી છે। ત્યારબાદ ચોથું છે 1+x, અહીંયા ચલ x છે, x ની ઉપર કંઈ નથી, તે x ની ઉપર 1 છે, 1 છે એટલા માટે એ 1 ઘાતવાળી બહુપદી એટલે કે એને સુરેખ બહુપદી આપણે કહીશું। 5મું છે 3t, અહીંયા ચલ t છે, t ની ઉપર 1 હોય એટલે આ પણ જે છે 1 ઘાત હોવાથી તે સુરેખ બહુપદી છે। 6ઠું છે r², અહીંયા ચલ જે છે એ r છે અને r ની ઉપર 2 છે, આની ઉપર 2 હોવાથી એને આપણે શું કહીશું, ત્રિઘાત બહુપદી કહીશું। 7મું છે 7x³, અહીંયા ચલ જે છે x છે અને x ની ઉપર તમે જુઓ 3 ઘાત છે, 3 ઘાત હોવાથી શું કહીશું આપણે એને, ત્રિઘાત બહુપદી આપણે એને કહીશું વિદ્યાર્થી।